ઘટનાની ધ્રાંગધ્રા હણવટ શાખાની કેનાલ રિપેરિંગની કામગીરીની સમીક્ષા કરવા માટે ધારાસભ્ય પ્રકાશ વરમોરા પોતે પહોંચ્યા હતા. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કેનાલ રિપેરિંગના કામ અંગે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે ખેડૂતોને એકતા રાખીને ધારાસભ્યએ જે તે વિસ્તારની કેનાલ જે તે અંગેની માહિતી પણ લીધી હતી. નબળા બની જાય છે અને ખાડાઓ છે. ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરોના અધિકારીઓને પણ વિલંબ કર્યા વિના કેનાલની ગુણવત્તાયુક્ત સમારકામની કામગીરી કરવાની સૂચના આપી હતી. કેનાલના કામોમાં અગાઉ જે પ્રકારની ક્ષતિઓ જોવા મળી હતી એને જોતા ધારાસભ્ય પોતે કેનાલની કામગીરીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. પ્રકાશ વરમોરાએ પોતે પહોંચીને કામગીરીની સમીક્ષા કરી હતી. કેનાલને રિપેરિંગની કામગીરી કઈ રીતે ચાલી રહી છે એ પોતે નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા અને સ્થાનિક લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને એ મુજબ જે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એને જરૂરી સૂચનાઓ આપી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા માટેના આદેશો એમણે કર્યા હતા. આજે અમે મોરબીના ધારાસભ્ય માનનીય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને અમારા હળવદના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સૌ સરપંચશ્રીને સાથે રાખી અને આ માળિયા કેનાલ જે 31 તારીખથી બંધ હતી અને સાફ કરવા માટેનો જે એજન્સીને કામ આપ્યું હતું એના અમે ઇન્સ્પેક્શનમાં નીકળ્યા હતા. સૌ અધિકારીને સાથે રાખી ત્યાં સારું થયું એ પણ જોયું અને જ્યાં નબળું હતું, સાફ નથી થયું, ત્યાં સાફ કરવાની સૂચના આપી. 4 દિવસમાં કોઈ પણ હાલતે આ બધું ક્લિયર કરી નાખો. સરકારના રૂપિયા 1-1 રૂપિયો પ્રજાના પૈસાનો રૂપિયો છે એટલે આ રૂપિયાનો સંપૂર્ણ સદુપયોગ થવો પડે અને ખેડૂત જ્યારે 2 મહિના સમય આપતા હોય ત્યારે 0 ટોલરન્સ નીતિથી સાફ કરવા માટેનું અમે બંને ધારાસભ્યએ સૂચના કરી. અધિકારીને કીધું કે અમારે કોઈ અમારો કાર્યકર્તા હોય કે કોઈ પણ આગેવાન હોય 1 રૂપિયો ક્યાંય કોઈને ભ્રષ્ટાચાર ન થપવાનો અને સૌ ખેડૂતોને પણ કીધું કે તમે પણ આમાં સહયોગ કરો અને સાથે સાથે ખેડૂતોને પણ આજની મિટિંગમાં કીધું કે પિયાઓ જે આપવાનો હોય છે હેક્ટર દીઠ 600 રૂપિયા. ખેડૂતોએ પણ સહમતિ બતાવી કે અમે પણ નર્મદા માટેનું અધિકારી જે ફોર્મ આપશે એ ફોર્મ ભરશું. એટલે આજે અમે સંકલન સારી મિટિંગ કરી અને અહીંથી હવે સીધા અમે ગાંધીનગર જવાના છીએ. અત્યારે પાણી તરત છોડાવવાના. અત્યારે